हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी यूट्यूब चैनल नी अंदर जीसीईआरटी सीरीज जेमा धोरण 11 अने एमआईटी प्रकरण नंबर 11 पहुंचे छे। हर्षवर्धन पछीना समयगाड़ामां भारतीय समाज अने संस्कृति विषयनी चर्चा आजे करवी छे, बराबर। बट तमे लोको हजी सुधी आपणा टारगेट जीपीएससी टीजी ब्लॉगस्पॉट ने विजिट नथ करता दिवसमां 3 वखत, तो दोस्त तमे कंई चूकी रह्या छो। केम साहेब, आपणा आ वेबसाइट उपर तमने डेली करंट अफेर्स मळी रहे छे, बराबर। डेली करंट अफेर्स डेली रोज टाइम टू टाइम सवारना समयगाळामां मळी जाय छे। वीकली करंट अफेर्स मळे छे, हिंदू वोकाबुलरी मळे छे, अंग्रेजी शब्द भंडोळ जेने आपणे कहीए छे। शॉर्टमां अहीं लखेलुं छे कि डेली करंट अफेर्स, दैनिक इतिहास, डेली अंग्रेजी शब्द भंडोळ, सरकारी परीक्षाની માહિતી, સરકારી પરીક્ષાને લગતા મટીરીયલ છે, બધું જ છે। આપણને પરીક્ષા લક્ષી કન્ટેન્ટ આપણા આ વેબસાઇટ ઉપર મળશે। તો તમારે આ વેબસાઇટને સેવ કરી લેવાની, તમારા મોબાઈલમાં દિવસમાં 3 વખત વિઝિટ કરવાની થશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને નીચે પિન કરેલી કમેન્ટમાં વેબસાઇટની લિંક આપેલી છે, તો આજે જ છે વેબસાઇટને અચૂકપણે વિઝિટ કરો। ફ્રી ઓફ કોસ્ટ છે, બટ ક્વોલિટી કન્ટેન્ટ છે, ચોક્કસથી જુઓ જો। છો તો શરૂઆત કરીએ છે। ઈસુની 7મી થી 19મી સદી સુધીના સમયગાળાને ભારતનો મધ્યયુગ કહેવામાં આવે છે। રાજપૂત, તુર્ક, અફઘાન, મુઘલ, મરાઠા વગેરે જાતિના રાજ્ય સ્થાપાયા હતા। ઈસુની 7મી થી 12મી સદી સુધીના સમયગાળા દરમિયાન નાના મોટા અનેક સ્વતંત્ર રાજ્યો સ્થાપાયા છે, રાઈટ। નાના મોટા અનેક સ્વતંત્ર રાજ્યો સ્થાપાયા છે, એમાં મોટાભાગના રાજપૂત રાજ્યો હોવાથી આ યુગને રાજપૂત યુગ કહેવાય છે। બીજી ચર્ચા કરીએ આપણે તો ઈસુની 7મી સદીમાં ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન હતા, દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો હતો। આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું નર્મદા નદીના કાંઠે, અને એમાં હર્ષવર્ધન હાર્યા છે, પુલકેશી દ્વિતીય જીત્યા છે। હર્ષ અને પુલકેશીનું મૃત્યુ થાય પછી એવા કોઈ મોટા એવા રાજવી નથી રહેતા, એટલે સામ્રાજ્યના ટુકડા પડે છે અને અનેક નાના મોટા રાજપૂત રાજ્ય સ્થાપાઈ ગયા। રાજપૂતો એમની ટેકી માટે, ટેક માટે, બહાદુરી માટે, સાહસિક અને લડાઈક ખમીરવંતું એમનું સ્વભાવના કારણે ખૂબ જાણીતા છે। દેશ અને ધર્મ ખાતર યુદ્ધભૂમિમાં લડતા લડતા મૃત્યુ પામવા માટે તૈયાર છે। જોડે પીછેહટ કરવાની કોઈ વાત નથી, ખેસરિયા જ કરતા યુદ્ધની અંદર પીછેહટ કરવાની કોઈ વાત ન આવે। ભાષા અને સાહિત્ય, તો સંસ્કૃતની વાત કરવામાં આવે તો મુખ્ય ભાષા છે સંસ્કૃત, એ હજી સુધી સ્થાન ટકાવી રાખ્યું 7મી સદી સુધીમાં। આ સમયે રામાયણ અને મહાભારત છે, એ પ્રેરિત કાવ્ય ગ્રંથ લખાય, જયદેવે ગીત ગોવિંદ નામે ગ્રંથ લખ્યો, સંસ્કૃતનો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ ગણાય છે। ગીત ગોવિંદની પ્રસ્તુતિ ભારતની બધી જ ભાષાઓની સંગીત શૈલીમાં અને નૃત્ય શૈલીમાં થાય, યુરોપની 20 ભાષામાં ભાષાંતર થયું છે। યુરોપની કેટલી ભાષામાં? યુરોપની 20 ભાષાઓમાં રૂપાંતરણ થયું છે, આનું ભાષાંતરણ થયું છે। કલહણનો કશ્મીરના ઇતિહાસને આલેખતો કાવ્યાત્મક પદ્યશૈલીમાં રચેલું મહત્વપૂર્ણ ગ્રંથ રાતતરંગિણી ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહેવાય છે, બરાબર। ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહેવાય છે। ચાલુક્ય રાજા વિક્રમાદિત્યના જીવન ઉપર, છઠ્ઠાના જીવન ઉપર આધારિત વિક્રમાંકદેવ ચરિત્ર બિલહણ દ્વારા લખવામાં આવી છે, અને દક્ષિણ ભારતના સંસ્કૃત સાહિત્યની મોટાભાગના પ્રમાણમાં રચના થઈને રાજશેખરે બાલ રામાયણ નામે નાટ્યકૃતિ રચી છે, અને વિષ્ણુગુપ્ત શર્માએ હિતોપદેશ નામની કૃતિ રચી છે, બાલવાર્તા રચી છે। પ્રાદેશિક ભાષાની જ્યારે વાત કરવામાં આવતી હોય તો પ્રાદેશિક ભાષામાં હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ, અવધી, મૈથિલી, બરાબર, ખડી બોલી, ગુજરાતી ભાષામાં અપભ્રંશમાં ગ્રંથો લખાયા, અને હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો। આલ્હા ઉદલ રાસો એ સમયની વીરગાથાઓ છે જે રાજપૂતાના ક્ષેત્રમાં લખાઈ। કન્નડ, કન્નડ સાહિત્ય મોટે ભાગે જૈન ધર્મ આધારિત રચાયું, અને કવિ પંપા, પોન્ના અને રન્ના ને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, ત્રિરત્ન કહેવાય છે કન્નડ સાહિત્યના, રાઈટ। તો એક એ પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના છે। કવિ નનૈયા તેલુગુ કવિ હતા, કવિ નનૈયા કોણ હતા? તેલુગુ કવિ હતા, અને તેમણે મહાભારતનો તેલુગુમાં અનુવાદ પણ કર્યો છે। નૈનાળ સંતના ગીતોને તિરુ સંગમ તિરુ તો દત્તો ગઈ તિરુ મંદિરમ ગ્રંથમાં સમાવાયા છે। અલવાર સંતોના ગીતો નલિઈર દિવ્ય પ્રબંધ ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે, બંને ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો। હવે અલગ અલગ ગ્રંથ છે, એના રચનાકાર છે, પરીક્ષામાં આપણને અહીંથી પ્રશ્ન પૂછાય છે, માટે આપણે આને ખાસ કરવું જોઈશે। તો જો સંસ્કૃત ભાષાના 4 ગ્રંથ છે, સોમદેવ રચનાકાર, કલહણ, જયદેવ શંકરાચાર્ય, સોમદેવનું કથાચરિત સાગર, કલહણનું રાજતરંગિણી, જયદેવનું ગીત ગોવિંદ, શંકરાચાર્યનું ભાષ્ય। હિન્દી ભાષામાં ચંદ્રવરદાઈ છે, પૃથ્વીરાજ રાસો લખવામાં આવ્યું છે। કન્નડની અંદર 4 ગ્રંથ છે, નૃપતુંગ દ્વારા કવિરાજ માર્ગ, પંપા છે આદિપુરાણ,
पुरना छे शांति पुराण, रन्ना छे अजित पुराण। तो याद रखवानु पीए ऊपरथी पंपा आदि पुराण, पुन्ना ऊपरथी बराबर, पुन्ना ऊपरथी पीओ अने एना परथी शांति पुराण अने पछी रन्ना ऊपरथी आर अने एना ऊपरथी ए अने जे। तो पपोश राज ट्रिक बने आनी, पपोश राज आ ट्रिक ऊपरथी तमारे ध्यान में लेवानुं थाय। ईजी ट्रिक छे आ ट्रिक ऊपरथी त्रणे त्रण कृतिओ याद रही जशे तमने अहींयानी, राइट। कृष्ण मिश्र द्वारा प्रबोध चंद्रोदय नाटक लखवा, राजशेखर द्वारा कपूर मंजूरी, नारायण भट्ट द्वारा वेणीसन हार लखवामां आव्यो, बिलहण द्वारा चोर पंचाशिका लखवामां आव्युं छे। 11मी સદીમાં મહાકાવ્ય ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર છે। 10મી સદીમાં કવિ ધનપાલ ચરિત્ર ભવિષ્યત કહા કૃતિ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે। 11મી સદીમાં રાજા ભોજ કવિરાજ પોતે કહેવાતા હતા અને તેમના સમયમાં લખેલ સરસ્વતી કંઠાભરણ ભાષા વ્યાકરણનો ખાસ નોંધપાત્ર ગ્રંથ છે। સંત જ્ઞાનેશ્વર મરાઠીમાં ગીતા લખી છે, સંત જ્ઞાનેશ્વર છે એણે મરાઠીમાં ગીતા લખી છે। જોડે જો વાત કરીએ આપણે તો જીનસેન સુરી દ્વારા હરિવંશ પુરાણ, હેમચંદ્રાચાર્યનું સિદ્ધિહીમ શબ્દાનુશાસન, આ ગ્રંથની ખાસિયત એ છે કે આ ગ્રંથને માથે મૂકીને, એટલે કે સોરી શ્રીકર નામના હાથીના અંબાડી પર મૂકીને એને આખા પાટણની અંદર વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢી અને એમાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય ખુલ્લા પગે ચાલીને શોભાયાત્રા કાઢી હતી। શ્રીકર નામનો હાથી હતો, કયો? હેમચંદ્રાચાર્ય દ્રયાશય નામે ગ્રંથ લખ્યો, ગુજરાતી ભાષામાં લખેલ ઇતિહાસ ગ્રંથ છે। કેટલાક જૈન સાધુઓએ રાજાના જીવન ચરિત્ર પણ લખ્યા છે। ધર્મચિંતનની વાત કુમારી ભટ્ટ છે, શંકરાચાર્ય ઉત્પલાચાર્ય છે, ઉદયનાચાર્ય છે, ગોરખનાથ છે, રામાનુજાચાર્ય છે, સંત જ્ઞાનેશ્વર છે, હેમચંદ્રાચાર્ય છે વગેરે મુખ્ય છે, જેને આચાર્ય યુગ કહેવાય બરાબર। દક્ષિણ ભારતમાં તમિલ સંત વિષ્ણુ ભક્તિનો મહિમા વધારી હિન્દુ ધર્મમાં ભક્તિ સંપ્રદાયનો આરંભ કર્યો। ઈશ્વરની ભક્તિથી મોક્ષ મળી શકે એવો ભક્તિ માર્ગ સંતોએ લોકોને પ્રાદેશિક ભાષામાં ઉપદેશ આપ્યો। રામાનુજાચાર્યએ ભક્તિ સંપ્રદાયનો ખૂબ એવો પ્રચાર કર્યો છે અને તેમણે પોતાના ઉપદેશમાં માનવ માનવ વચ્ચે સમાનતા સ્થાપવાની ભલામણ કરી છે, અનુરોધ કર્યો છે। એ સિવાય જો વાત કરીએ આ યુગમાં શંકરાચાર્યએ દ્વારિકા, બદ્રીનાથ, કાંચી અને જગન્નાથપુરીમાં ચાર દિશાની અંદર ચાર મઠની સ્થાપના કરી છે। ચાર દિશામાં હિન્દુ ધર્મનો મહિમા અને ચાર મઠો સ્થાપવાની વિશેષતા એ હતી કે અખંડ ભારતનો એક્ય બની રહે। તેમણે રચેલા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા અને આ ત્રણ ગ્રંથને પ્રસ્થાનત્રયી કહેવાય છે એક જ સાથે। શું કહેવાય છે? પ્રસ્થાનત્રયી કહેવાય છે, તો પ્રસ્થાનત્રયી પણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે। તેના પર તેમણે ભાષ્ય પણ લખ્યું છે અને ત્યારબાદ આચાર્ય તે પરંપરા જાળવી પણ નાખી। બૌદ્ધ ધર્મનું પતન થયું, પૂર્વ ભારત પૂરતો મર્યાદિત અને ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો ઉદય થયો અને હેમચંદ્રાચાર્ય છે એમના વિદ્વાન શિષ્ય શિષ્યવૃંદ ઉપરાંત જૈન આચાર્ય જૈન ધર્મને લોકભોગ્ય બનાવ્યો છે બરાબર। જૈન ધર્મને કેવો બનાવ્યો? લોકભોગ્ય બનાવ્યો। સિંધ પ્રદેશમાં સંત જુલીલાલ થઈ ગયા, સિંધના શાસકના અન્યાય ત્રાસમાંથી હિન્દુ મુસ્લિમને છોડાવી નિર્ભર બનાવ્યા, તેમની ઉપાસના કરવા લાગે હિન્દુ મુસ્લિમ અને તેમના જન્મ દિવસ છે એને ચેટી ચાંદ તરીકે આજે ઉજવવામાં આવશે બરાબર, ચેટી ચાંદ તરીકે। હર્ષવર્ધનના સમયગાળાની જો વાત કરવામાં આવે તો મોટાભાગના રાજાઓ હિન્દુ ધર્મ તરફ વળ્યા અને શંકરાચાર્ય છે તેમણે પણ ઘણા એવા શ્રદ્ધાનો સંચાર કર્યો હિન્દુ ધર્મ પ્રત્યે, અદ્વૈતવાદનો સિદ્ધાંત આપો, બ્રહ્મ સત્ય જગત મિથ્યાનો, અને ગૌતમ બુદ્ધનો મહાવીર સ્વામી છે એમને પણ લોકો દેવના અવતાર છે તે માનવા લાગ્યા અને કશ્મીર, કનોજ, પાટણ, ધારાનગરીના રાજાઓ અને દક્ષિણ હિન્દમાં રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ રાજવીઓ છે વિદ્વાનો સારો આશ્રય આપ્યો, વલ્લભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓને પોતાનો પરમ મહેશ્વર એટલે કે શિવના ઉપાસક ગણાવતા હતા। આદ્ય શંકરાચાર્ય અને કુમારિલ ભટ્ટનું ડિફરન્સ શું છે તે ચેકઆઉટ કરીએ આપણે। જન્મ થયો છે કેરળના કાલડી ગામે, અહીંયા આસામમાં જન્મ થયો। બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર આદિ શંકરાચાર્યનું કુમારિલ ભટ્ટ કર્મ અને ભક્તિનો ઉપદેશ આપે છે। ભ્રામક છે, જગત તત્વ તો બ્રહ્મ છે, જ્ઞાન કરતા ધાર્મિક ક્રિયાનું વધુ મહત્વ દર્શાવ્યું, જીવ અને બ્રહ્મ એક જ છે અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, વિશિષ્ટ દ્વૈતનો સિદ્ધાંત આપ્યો। જોડે જો વાત કરીએ જ્ઞાન માર્ગના હિમાયતી હતા, કર્મકાંડ, યજ્ઞને પ્રચલિત કર્યા અને સંન્યાસ માર્ગને મહત્વ આપ્યું, અહીંયા કોઈ એવું મહત્વ આપ્યું નથી।
નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ, તો જુઓ અલગ અલગ મહાનુભાવના અહીંયા નામ લખ્યા છે, આપણને પરીક્ષા માટે કન્ટેન્ટ છે તે અહીંયા નથી, બરાબર? રાઈટ, તો એક એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. થોડુંક આપણે ચર્ચાને આગળ તરફ આવીશું. સામાજિક સ્થિતિ કેવી છે? સાડવી છે, વણકર છે, વણઝારા છે, લુહાર છે, ભાટ, ચારણ, ભરવાડ છે, સુથાર છે, બરાબર? પેટા જ્ઞાતિ અનેક જ્ઞાતિઓ છે તે વખતે આવી, અને બ્રાહ્મણનું સ્થાન સર્વોચ્ચ સ્થાન રહેતું હતું. શુદ્રોની સ્થિતિ તો બધું ભયજનક દયાજનક રહેતી હતી. અસ્પૃશ્યતાનો રિવાજ છે જમાનામાં, તો સમાજના મુક્ત વાતાવરણમાં સ્ત્રીઓ ઘરની ચાર દિવાલી વચ્ચે ધકેલી જવા માટે અહીંયા લાગી ગઈ, બરાબર? સ્ત્રીઓ સંપત્તિમાં વારસદાર તરીકે અધિકાર હતો. એ સારી વાત કે વિધવાનું પુનઃલગ્ન થઈ શકતા મુસ્લિમનું આગમન થતા પડદા પ્રથા છે તે ઈરીએ પ્રચલનમાં આવી. દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ ઊંચું સ્થાન ધરાવતી માટે જ તત્કાલીન રાજમહેલમાં સ્ત્રી હિસાબનીશ, સ્ત્રી જ્યોતિષી, સ્ત્રી અંગરક્ષક તરીકે સેવાઓ આપતી જોવા મળે છે આપ લોકોને. એ સિવાય જો વાત કરીએ આપણે, તો વૈશ્યો રિવાજ મુજબ વેપાર વાણિજ્ય સંભાળતા અને અઢળક ધન કમાઈ લાવતા. અઢળક ધનનો ઉપયોગ અંગત મોક્ષો કે વિલાસ પૂરતો મર્યાદિત નહોતો, પણ વિહાર, મઠ, મંદિર, ધર્મશાળા બંધાવતા, બ્રાહ્મણ, અનાથ, વિધવા વગેરે દાન પણ આપતા હતા. પ્રજા કલ્યાણ માટે વાવ કૂવા પણ બનાવ્યા છે. ઘી, દૂધ, દહીં, ખજૂર, બોર, કેરી, ફળોનો ભજનમાં ઉપયોગ પણ કરતા હતા. ભોજનની અંદર પાઘડી પહેરે, પુરુષોત્વ આખું માથું ઢંકાય તેવી ટોપીઓ પહેરતા, સામાન્ય લોકોના પગમાં જોડા પહેરતા નહીં. ઉચ્ચ કુટુંબ અને રાજકુટુંબોમાં ચામડા અને કંતાનના વિવિધ આકારના અણીવાળા, વીંછીના આંકડાવાળા, મોરપીંછના આકારવાળા, લાલ, પીળા, કાળા કે વર્ણના જોડા કે મોજડીઓ પહેરતા. આ બધું મહત્વની વસ્તુ છે. મૃતાત્મા પાછળ છે પિંડદાનને એક પવિત્ર ફરજ માનવામાં આવતી, બરાબર? વિદેશી મુસાફરો છે ઘણી બધી બાબતોનું ઉલ્લેખન કર્યું છે. આર્થિક સ્થિતિ કેવી રીતે? વ્યવસાય ખેતી હોવા છતાંય મુખ્ય ઉદ્યોગ અને વેપારનો પણ સારો એવો વિકાસ થયો. કૃષિના અવતરતા કૃષિના ઉત્પાદન માટે જાણકારી છે તે કૃષિ પારાશર પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. ગરમ રેશમી અને સૂત્રો કાપડના ઉદ્યોગમાં વિવિધતા હતી અને જુદા જુદા પ્રકારના હસ્તકલા શિલ્પ અને ઉદ્યોગો ચાલતા હતા. એ સિવાય જુઓ તો આપણે અહીંયા વિદેશમાં ખાસ કરીને અરબ દેશમાંથી ઉત્તમ ઓલદના અરબી, ઘોડા, ખજૂર, શરાબ વગેરે આપણે આયાત કરતા, ઇમ્પોર્ટ કરતા. સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ પછી હિન્દુ રાજ્યમાં નવી સામંતશાહી આવી. અર્થવ્યવસ્થાના રાજપૂત રાજા પોતાના કૃપાપત્ર પ્રધાન સામંત અમાત્યોને ભેટ છે આપી અમુક ગામ અને મહેસૂલ વસૂલ કરવાનું કામ આપી દીધું. એના બદલામાં ઉઘરાવેલી મહેસૂલનો ભાગ છે તે તિજોરીમાં જમા કરવામાં આવતો. રાઈટ, તો એક એ પણ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. સામંતોની નિમણૂક વંશ પરંપરાગત હોવાથી રાજા જેવા અધિકારો પોતાની હુકુમત હેઠળના પ્રદેશમાં જાણે પોતે રાજા હોય તેવી રીતે જ વર્તતા હતા. કલા અને સાહિત્ય, તો ઉત્તર ભારતની નાગર શૈલી છે મંદિર શૈલી, અને દક્ષિણ ભારતની છે દ્રવિડ શૈલી, અને પલ્લવ, ચલુક્ય, ચૌલ શૈલી છે એમાં પલ્લવ શૈલીના મંદિરો અત્યંત નોંધપાત્ર છે. આ શૈલીના સ્થાપત્યને મંડપમને નામે ઓળખવામાં આવે અને ગુફા મંદિરો પણ કહે છે. જોડે જો વાત કરીએ ગુફા મંદિરમાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્માએ બંધાવેલી ઉંડવલી મંડપ ખાસ જાણીતી છે, અને રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા બાંધવામાં આવેલું કૈલાસ મંદિર છે તે પણ બહુ જ ફેમસ છે અને બહુ જ ઉત્કૃષ્ટ કક્ષાનું સ્થાપત્ય છે. જોડે વાત કરીએ આપણે, તો પ્રદક્ષિણા પથ મંડપ, મુખ મંડપ, પિરામિડ ઘાટની પગથી બંધી ટોચ જોવા મળે છે મંદિરના સ્થાપત્યમાં. ઉત્તર ભારતની અંદર લાક્ષણિકતા ગોળ શિખર સ્તંભ વિના છે. દક્ષિણ ભારતની અંદર જોવા મળે તો આપણને ગોપુરમ ખાસ જોવા મળે, બરાબર? તીખા એવા જોવા મળે આપણને શિખરો. અને ચિત્તૂર જિલ્લામાંથી મળી આવેલી કાંસાની નટરાજની મૂર્તિ ધાતુ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે.